નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આપણે ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 2 કે જેનું નામ હતું પરમાણુ બંધારણ, એ પરમાણુના બંધારણની અંદર આજનો આપણો ટોપિક છે 2.6.3 કે જેનું નામ છે કક્ષકોની ઉર્જા, અને આ આપણા ચેપ્ટરનો 29મો વિડીયો છે. ચલો મિત્રો, આપણે ચર્ચા કરીએ કક્ષકોની ઉર્જાની. આપણે આગળ ભણી ગયા કે કક્ષા છે ને, એ કક્ષા દર્શાવવા માટે આપણે મુખ્ય ક્વોન્ટમાંકનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે કક્ષકો દર્શાવવા માટે આપણે ગૌણ ક્વોન્ટમાંકનો ઉપયોગ કરીએ છીએ. બરાબર? તો એક પરમાણુની અંદર જુદી જુદી કક્ષાઓ હોય, અને આ કક્ષાઓની અંદર જુદી જુદી કેટલી કક્ષકો રહેલી હોય. આ કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય? તો આઉબાઉના સિદ્ધાંતની અંદર આપણે જોયું કે કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી તેના ઉર્જા સ્તરને આધારે થાય. જેની ઉર્જા ઓછી હોય એમાં ઇલેક્ટ્રોન પહેલાં ગોઠવાય, અને જેની ઉર્જા વધારે હોય એમાં ઇલેક્ટ્રોન પછી ગોઠવાય. એટલે ઇલેક્ટ્રોનની ગોઠવણી ઉર્જાને આધારે થાય છે. તો આપણા માટે સૌથી અગત્યનું છે આ કક્ષકોની ઉર્જા નક્કી કરવી. તો અહીં જે કક્ષકોની ઉર્જા છે, એ ઉર્જાની અંદર આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન પરમાણુ હોય તો હાઇડ્રોજન પરમાણુની અંદર જે કક્ષકોની ઉર્જાનો ક્રમ હોય ને, એ આ રીતે હોય. એ માત્ર ને માત્ર મુખ્ય ક્વોન્ટમ નંબર ઉપર આધાર રાખે. જેમ મુખ્ય ક્વોન્ટમાંક વધે એમ એની ઉર્જા વધે. પણ આ હાઇડ્રોજન અને એના જેવા જે પરમાણુ હોય, એના જેવા જે આયનો હોય, એના માટે લાગુ પડે. અહીં ઉર્જાનો ક્રમ માત્ર ને માત્ર જે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર છે એને આધારે આપણે દર્શાવતા હોઈએ છીએ. અહીં જેની ઉર્જા સરખી છે એવી જે કક્ષકો છે, એ કક્ષકોને આપણે સમશક્તિત્વ ધરાવતી કક્ષકો કહીએ છીએ. આ સમશક્તિત્વ ધરાવતી કક્ષકો થશે, આ સમશક્તિત્વ ધરાવતી કક્ષકો થશે. આ હાઇડ્રોજન માટે જે સમશક્તિત્વ ધરાવતી કક્ષકો 2s અને 2p છે, એ 2s અને 2p એના આકાર જુદા જુદા હશે, પણ એની શક્તિ આપણને કેવી જોવા મળશે? સમાન જોવા મળશે. તો આવી સમાન ઉર્જા ધરાવતી જે કક્ષકો છે એને સમશક્તિત્વ કક્ષકો કહીએ છીએ. અને હાઇડ્રોજન પરમાણુની અંદર સૌ પ્રથમ પહેલો ઇલેક્ટ્રોન આઉબાઉના સિદ્ધાંત પ્રમાણે સૌથી ઓછા ઉર્જા સ્તર, યાની 1s ની અંદર દાખલ થયેલો હોય. યાની આ જે 1s છે એ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન માટે ધરાવસ્થા થાય, અને એના સિવાયની બાકીની બધી જ જે કક્ષકો છે એ કક્ષકો એના માટે ઉત્તેજિત અવસ્થા થશે. અને જ્યારે ઇલેક્ટ્રોન ધરાવસ્થાની અંદર રહેલો હોય ત્યારે કેન્દ્રથી વધારે આકર્ષાયેલો હોય, કારણ કે આ 1s કક્ષક છે, એ 1s કક્ષકના મુખ્ય ક્વોન્ટમાંકની કિંમત 1 છે. અને આગળ આપણે મુખ્ય ક્વોન્ટમાંકની અંદર ભણી ગયા કે આ જે મુખ્ય ક્વોન્ટમાંક છે એ શું દર્શાવે? પરમાણુના કેન્દ્રથી અંતર દર્શાવે. યાની 1s કક્ષક પરમાણુના કેન્દ્રની નજીક હોય તો 1s પરમાણુના કેન્દ્રની નજીક ગોઠવાયેલી છે, એટલે એમાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ કેવું લાગતું હશે? વધારે લાગતું હશે. જ્યારે હાઇડ્રોજન સિવાયના અન્ય કોઈ પણ પરમાણુ હોય, યાની વધુ ઇલેક્ટ્રોન અથવા બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ હોય, એના માટે જે ઉર્જાનો ક્રમ છે એ મુખ્ય ક્વોન્ટમાંક અને ગૌણ ક્વોન્ટમાંક આ બેને આધારે આપણે નક્કી કરીએ છીએ. યાદ છે ને આપણો n+l નો નિયમ? એટલા માટે જ મેં આઉબાઉ સિદ્ધાંત પહેલાં લઈ લીધો હતો. તો આને આધારે જો અહીં સમાન શક્તિ ધરાવતી કક્ષકો હોય, દાખલા તરીકે હું લઈ લઉં 4s, 4p, 4d અને 4f, તો જો હાઇડ્રોજન માટે હોય તો આ ચારે ચારની શક્તિ એક સમાન હશે, કારણ કે હાઇડ્રોજન માટે કક્ષકોની ઉર્જા માત્ર ને માત્ર મુખ્ય ક્વોન્ટમાંક ઉપર આધાર રાખે. પણ હાઇડ્રોજન સિવાયનો પરમાણુ હોય તો એ પરમાણુ માટે આપણને આ ઉર્જાનો ક્રમ આમ મળશે. કારણ હવે ખ્યાલ આવી ગયો. અહીં n+l નો આપણે સરવાળો કરીએ તો કેટલો થશે? 4. આ n+l નો સરવાળો કેટલો થાય? 5. n+l 6. n+l 7. n+l ખ્યાલ છે ને? નો ખ્યાલ હોય તો આ ઉપબાઉનો સિદ્ધાંત પાછો એક વખત જોઈ લેવો. તો આ રીતે આપણને મળે. તો એવું કયું કારણ છે કે હાઇડ્રોજનની અંદર તો એ બધી કક્ષકોની શક્તિ સમાન થતી હતી, પણ અહીંયા મુખ્ય ક્વોન્ટમાંક સમાન હોય તેમ છતાં કક્ષકોની શક્તિ જુદી જુદી થાય, એની પાછળનું કારણ શું છે?
તો એની પાછળના કારણની આપણે વાત કરીએ તો એની પાછળનું કારણ માત્ર ને માત્ર એક જ છે કે હાઇડ્રોજન પરમાણુની અંદર માત્ર ને માત્ર એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હતો, એટલે એની અંદર માત્ર ને માત્ર આકર્ષણ ફિનોમિના લાગતી હોય, પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે માત્ર આકર્ષણ લાગતું હોય. પણ બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુની અંદર આપણે જઈએ એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે, એટલે આ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ લાગશે, સામે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા પણ વધારે હશે તો એ પ્રોટોન પ્રોટોન વચ્ચે પણ શું લાગશે, અપાકર્ષણ લાગશે. તો આ અપાકર્ષણને લઈને જે હાઇડ્રોજનની અંદર સમશક્તિત્વ ધરાવતી જે કક્ષકો હતી એ કક્ષકોનું પણ અહીં શું થશે, વિપાટન થશે અને એ કક્ષકોની શક્તિ પણ બદલાશે. ચાલો, તો આવા જે બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુ હોય એની અંદર બે ફિનોમિના લાગતી હોય, આકર્ષણ પણ લાગતું હોય અપાકર્ષણ પણ લાગતું હોય. આકર્ષણ કેની વચ્ચે લાગશે, ધન વીજભારિત પરમાણુનું કેન્દ્ર અને ઇલેક્ટ્રોન એના વચ્ચે આકર્ષણ લાગશે, જ્યારે અપાકર્ષણ સમાન વીજભાર ધરાવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોન એમના વચ્ચે અપાકર્ષણ લાગશે. આમ છતાં એ જે કુલ પ્રણાલી આપણને જોવા મળે એમાં જે કુલ આકર્ષણ બળો છે એ કુલ આકર્ષણ બળો કુલ અપાકર્ષણ બળો કરતાં વધારે હશે. યાની આ જે આકર્ષણ બળો છે ને એ આકર્ષણ બળો પ્રબળ હોય, આકર્ષણ બળો પ્રબળ હોય એટલા માટે જ એ પ્રકારનો પરમાણુ આપણને જોવા મળે. જો આકર્ષણ બળ કરતાં અપાકર્ષણ બળ પ્રભાવી બની જાય ને તો એ પરમાણુ આપણને જોવા જ ન મળે અથવા બીજી અવસ્થાની અંદર એ રૂપાંતરિત થઈ જાય. એટલે આપણને જે અવસ્થાની અંદર જોવા મળે છે એ અવસ્થામાં તો આ આકર્ષણ બળોનું મૂલ્ય અપાકર્ષણ બળો કરતાં કેવું હશે, વધારે જ હશે. ઓકે, અને આ જે આકર્ષણ અપાકર્ષણની ક્રિયા થતી હોય એ અંદરના કોષની અંદર પણ થતી હોય, બહારના કોષની અંદર પણ થતી હોય. દાખલા તરીકે હું એક ક્લોરિનની ઇલેક્ટ્રોન રચના લખું છું, તો અહીં લખું છું ક્લોરિન કે જેનો પરમાણુ ક્રમાંક છે 17. હવે એનો પરમાણુ ક્રમાંક જો 17 હોય ને તો આપણે એની ઇલેક્ટ્રોન રચના તો આમ લખી શકીએ, 1s2 2s2 2p6 3s2 3p5. કુલ કેટલા ઇલેક્ટ્રોન આપણે ગોઠવવાના છે, 17 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. તો આ 17 ઇલેક્ટ્રોન આપણે જે ગોઠવવાના છે એ 17 ઇલેક્ટ્રોનમાં આ થઈ ગયા 10 ઇલેક્ટ્રોન, નિયોન જેવા 10 ઇલેક્ટ્રોન, બરાબર. અને આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન કેટલા ઇલેક્ટ્રોન, 7 ઇલેક્ટ્રોન, આ રીતે. તો અહીં આપણે જ્યારે પરમાણુની ગોઠવણી કરીએ ત્યારે પરમાણુની ગોઠવણી આ રીતે થતી હોય, આ પરમાણુનું કેન્દ્ર હોય, આ પરમાણુના કેન્દ્રની આજુબાજુની 1s કક્ષક હોય, તો આ પરમાણુના કેન્દ્રની આજુબાજુની 1s કક્ષક, પછી પરમાણુના કેન્દ્રની આજુબાજુ એક 2s કક્ષક હોય તો આ 2s કક્ષક, પછી અહીંયા 2p કક્ષક હોય. આ એક્સ અક્ષ ઉપર ગોઠવાયેલી એટલે એને આપણે 2px કહીએ, અહીંયા વાય અક્ષ ઉપર હોય એટલે 2py કહીએ, અને પછી 2pz આવે, અહીંયા એસ કક્ષક, બીજી કક્ષા જે છે ને આ બ્લેકે પૂરી થઈ જાય. પછી ત્રીજી કક્ષા આપણે દોરવા જઈએ તો ત્રીજી કક્ષા આપણને આ રીતે મળે, આને આપણે કહેશું 3s કક્ષક. ઓકે, અને પછી અહીંયા જે પી કક્ષક હોય એને આપણે કહેશું px, આને આપણે કહેશું py, અને એવી જ રીતે અહીંયા pz જોવા મળે. તો જુઓ, આ જે પરમાણુ છે એ પરમાણુની અંદર મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય મેક્સિમમ કેટલું મળ્યું આપણને, 3. તો આ 3 મુખ્ય ક્વોન્ટમાંક ધરાવતી જે કક્ષા છે યાની છેલ્લી જે કક્ષા છે એ છેલ્લી કક્ષાને આપણે કહેશું સંયોજકતા કક્ષા, અને અંદરની જે કક્ષકો છે, અંદરની જે ઇલેક્ટ્રોન રચના છે એને આપણે કહેશું કોર ઇલેક્ટ્રોન રચના. કેવી? કોર ઇલેક્ટ્રોન રચના. તો અંદરની જે ઇલેક્ટ્રોન રચના છે એને કોર ઇલેક્ટ્રોન રચના કહેશું, અને સૌથી છેલ્લી જે બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના છે, બાહ્યતમ કક્ષા છે, એને આપણે સંયોજકતા કક્ષા કહેશું. યાની સંયોજકતા કક્ષા એટલે સૌથી છેલ્લી કક્ષા. અને એના સિવાયની અંદરનો જે લબાચો છે એ બધા લબાચાને આપણે શું કહેશું, કોર ઇલેક્ટ્રોન રચના. તો અહીં બે પ્રકારની ઇલેક્ટ્રોન રચના આપણને જોવા મળતી હોય. આ બે ઇલેક્ટ્રોન રચનાની અંદર આ જે સંયોજકતા કક્ષાની અંદર જે આકર્ષણ અપાકર્ષણની જે ફિનોમિના લાગુ પડતી હોય એ અંદરની ઇલેક્ટ્રોન રચનાની અંદર જે લાગુ પડે છે ને એના કરતાં વધારે મહત્ત્વની હોય. વધારે મહત્ત્વની કઈ હોય? સંયોજકતા કક્ષાની અંદર લાગુ પડતી આ આકર્ષણ અપાકર્ષણની ફિનોમિના. તો અહીં આપણે શબ્દશઃ કેવું હોય તો આ રીતે કહી શકીએ કે આ બાહ્ય કોષના ઇલેક્ટ્રોનની જે અપાકર્ષણની ક્રિયાઓ છે એ પારસ્પરિક ક્રિયાઓ આંતરકોષ યાની અંદરના કોષ, કોર કોષ, એની અંદર જે અપાકર્ષણની ક્રિયાઓ હોય એના કરતાં વધારે મહત્ત્વની હોય છે. કોણ વધારે મહત્ત્વની હોય? આ બાહ્ય કોષની અંદર જે પારસ્પરિક ક્રિયાઓ થતી હોય એ.
કારણ કે બાહ્યતમ કોષની અંદર જે આવી પારસ્પરિક ક્રિયા હોય એ એની લાક્ષણિકતા દર્શાવે અને એની લાક્ષણિકતાને આધારે આપણે એના રાસાયણિક ગુણધર્મો નક્કી કરી શકતા હોઈ છીએ. હવે આપણે જે પરમાણુના કેન્દ્રની વાત કરીએ તો આ પરમાણુનું કેન્દ્ર છે, આ પરમાણુનું કેન્દ્ર બરાબર. પછી અહીં એક કક્ષા આવી, અહીં બીજી કક્ષા આવી, આ એની અંદર જુદી જુદી કક્ષા છે અને આ એની સંયોજકતા કક્ષા, આપણે જે દર્શાવી હતી એ સંયોજકતા કક્ષા. રેડી? તો આ રીતે આપણે પરમાણુની અંદર દર્શાવીએ તો પરમાણુની અંદર આ પરમાણુનું કેન્દ્ર છે. આ કેન્દ્રની નજીકની જે છે ગ્રીન કલરથી આપણે જે દર્શાવેલી છે એને આપણે એની કોર ઇલેક્ટ્રોન રચના કહેશું અને આ રેડ કલરવાળી છે એ વેલેન્સ ઇલેક્ટ્રોન રચના કહેશું, સંયોજકતા ઇલેક્ટ્રોન રચના કહેશું બરાબર. હવે આ બધાની અંદર હોય શું? શું હોય? ઋણ વિભારિત ઇલેક્ટ્રોન. આ કેન્દ્રની અંદર શું હોય? ધન વિભારિત પ્રોટોન. તો આ કેન્દ્રના જે ધન વિભારિત પ્રોટોન છે ને એ ધન વિભારિત પ્રોટોન આ દરેક કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ લગાવતા હોય અને એ આકર્ષણ છે ને આ કેન્દ્રમાં જેમ ધન વિભાર વધે ને એની સાથે વધે. તો કેન્દ્રનો જે ધન વિભાર છે એને આપણે દર્શાવતા હોય ઝેડ ઈ વડે. શેના વડે દર્શાવતા હોય? ઝેડ ઈ વડે બરાબર. આ ઝેડ ઈ વડે એને આપણે દર્શાવશું. તો આ કેન્દ્રનો જે ધન વિભાર છે એ ધન વિભાર બધી જ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ લગાવે, પણ આ ઇલેક્ટ્રોન ઉપર જે આકર્ષણ લગાવે છે એ જે કોર કક્ષાની જે ઇલેક્ટ્રોન રચના છે એના ઉપર એનું આકર્ષણ સાપેક્ષમાં વધુ હોય બરાબર. પછી આની જે ઇલેક્ટ્રોન રચના હોય એ ઇલેક્ટ્રોન રચના ન્યા એક એવું કવચ પૂરું પાડતા હોય, ઇલેક્ટ્રોનનું કવચ પૂરું પાડે કે જે કવચને લઈને આના કેન્દ્રનો જે આકર્ષણ આ ઇલેક્ટ્રોન ઉપર જેટલો લાગવો જોઈએ, સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોન ઉપર જેટલું આકર્ષણ લાગવું જોઈએ એટલું આકર્ષણ આ કવચ ન લાગવા દે. એટલે વાસ્તવમાં ઝેડી જેટલો હોય એટલો આ સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોનને મહેસૂસ ન થાય, એને એના કરતાં ઓછો જ મહેસૂસ થાય. શા માટે? તો એક એવું કવચ બની ગયું કે આ જે કવચ બનાવવાની જે અસર છે એને આપણે શિલ્ડિંગ ઇફેક્ટ કહીએ છીએ, કવચ અસર કહીએ છીએ, આચ્છાદક અસર કહીએ છીએ. અને આ આચ્છાદક અસરને લીધે સંયોજકતા કક્ષકના જે ઇલેક્ટ્રોન છે એના ઉપર જે કેન્દ્રગામી આકર્ષણ બળ લાગતું હોય એ કેન્દ્રગામી આકર્ષણ બળ શું થાય? ઘટે બરાબર. તો અહીં સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોન ઉપર જે કેન્દ્રગામી આકર્ષણ બળ લાગશે એ આકર્ષણ બળની અંદર શું થશે? ઘટાડો થશે. તો એના વિશે આપણે આવી રીતે લઈ શકીએ કે કેન્દ્રનો ધન વિભાર જેને આપણે ઝેડ ઈ તરીકે દર્શાવીએ છીએ એ જેમ વધે તેમ ઇલેક્ટ્રોનના આકર્ષણની પારસ્પરિક ક્રિયા વધે બરાબર. પણ આંતરિક કોષમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને લીધે આ બાહ્ય કોષના ઇલેક્ટ્રોન કેન્દ્રનું જે સંપૂર્ણ આકર્ષણ અનુભવવા જોઈએ એ કેન્દ્રનું સંપૂર્ણ આકર્ષણ અનુભવી શકતા નથી. યાની જેટલો ઝેડ અનુભવવો જોઈએ એટલો ઝેડ અનુભવી શકતા નથી. ચલો, તો એક વસ્તુ ખ્યાલમાં આવી કે કેન્દ્રનો જે ધનવિજભાર છે એ કેન્દ્રનો ધનવિજભાર સંયોજકતા કક્ષા ઉપર જેટલો લાગવો જોઈએ એટલો લાગતો નથી. શું કામ નથી લાગતો? તો અંદરની જે કક્ષકો છે એ કક્ષકોમાં ભરાયેલા જે ઇલેક્ટ્રોન છે એના ઉપર એવી કંઈક સ્ક્રીનિંગ અસર લાગુ પાડે છે, એવી કંઈક આચ્છાદક અસર લાગુ પાડે છે કે જેને લઈને આ કેન્દ્રના જે વિજભાર છે એનો એના ઉપર જે અસર થવી જોઈએ એટલી અસર એના ઉપર થવા દેતા નથી. તો આ જે અસર નથી થવા દેતા એને આપણે કહીએ છીએ સ્ક્રીનિંગ અસર. તો આ બાબતને આપણે સ્ક્રીનિંગ અસર તરીકે ઓળખીએ છીએ. તો જેટલો ઝેડ ઈ લાગવો જોઈએ એટલો નથી લાગતો, એના કરતાં ઓછો લાગે છે. તો જે લાગે છે એને આપણે શું કહેશું? તો એને આપણે કહેશું ઝેડ ઇફેક્ટિવ. નથી લાગતો, ઓછો લાગે છે. ઓછો લાગે છે તો કેટલો લાગે છે? તો જેટલો લાગે છે એને આપણે કહેશું ઝેડ ઇફેક્ટિવ. તો એને આપણે ઝેડ ઇફેક્ટિવ તરીકે ઓળખશું. તો કેન્દ્રનો જે છે એ ઝેડ ઈ છે, પણ સંયોજકતા કક્ષાને જે મહેસૂસ થાય છે એને આપણે ઝેડ ઇફેક્ટિવ કહીએ છીએ. અને આ ઝેડ ઇફેક્ટિવ પણ પરમાણુ ક્રમાંકના વધારાની સાથે વધે. જેમ પરમાણુ ક્રમાંક વધશે એમાં ઝેડ ઇફેક્ટિવ વધશે. ઝેડ ઇફેક્ટિવ વધશે તો સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોન છે એના ઉપર કેન્દ્રગામી આકર્ષણ વધે અને આ કેન્દ્રગામી આકર્ષણ વધે એટલે આ કક્ષકોનું શું થાય? સંકોચન થાય. તો આ રીતે આપણે સમજાવી શકીએ. તો જેમ ઝેડ વધશે એમ ઝેડના વધારાની સાથે ઝેડ ઇફેક્ટિવમાં પણ શું થશે? વધારો થશે. ઓકે, આની સવિશેષ ચર્ચા આપણે આના પછીનું જે ચેપ્ટર છે એની અંદર કરશું.
કારણ કે ત્યાં એક આધુનિક આવર્ત કોષ્ટકની અંદર સમૂહમાં ઉપરથી નીચે તરફ અથવા આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ ત્યારે એમાં શું અસર થાય, એની શું અસર જોવા મળે, એની ચર્ચા આપણે ત્યાં કરવાની છે. તો અહીં જે આકર્ષણ અને અપાકર્ષણની જે પારસ્પરિક ક્રિયાઓ થાય છે એ પારસ્પરિક ક્રિયાઓનો આધાર ઇલેક્ટ્રોન જે કક્ષા અને કક્ષકમાં રહેલો છે તેના આકાર ઉપર રહેલો હોય છે. પણ અલ્ટિમેટલી આપણે ઝેડ ઇફેક્ટિવની વાત કરવી હોય તો ઝેડ ઇફેક્ટિવ શોર્ટમાં આપણે આમ કહી શકીએ, તમારે આ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ઝેડ ઇફેક્ટિવ 4S ની અંદર જે લાગતો હોય એના કરતાં 4P માં ઓછો હોય, 4P કરતાં 4D ની અંદર ઓછો હોય, અને 4D કરતાં 4F માં ઓછો હોય. હું તમને પ્રશ્ન પૂછું કે આવું શા માટે થાય, તો તમે આનું કારણ આપી શકો? સિમ્પલ છે, કારણ કે આ 4S કક્ષક છે એ કેન્દ્રની નજીક હશે અને ગોળાકાર સમમિતિ ધરાવતી હશે, એટલે એના ઉપર કેન્દ્રગામી આકર્ષણ બળ સાપેક્ષમાં વધારે લાગતું હશે, એટલે એના માટે ઝેડ ઇફેક્ટિવ વધારે હશે. એના કરતાં 4P થોડીક દૂર હશે, 4P કરતાં 4D દૂર હશે, અને સામે સામે આ 4P અને 4D ના આકાર પણ બદલાઈ જાય છે. આ ગોળાકાર હતી પણ આ કેવી થઈ જાય, ડંબેલ આકારની થઈ જાય, અને એના કરતાં 4F ની અંદર ઝેડ ઇફેક્ટિવ ઘટી જાય. કારણ કે જેમ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર કદાચ આપણે એ જ રાખીએ પણ એનો ગૌણ ક્વોન્ટમ નંબર બદલાય, યાની S માંથી P અને P માંથી D અને D માંથી F થાય, તો સમાન મુખ્ય ક્વોન્ટમ અંકની અંદર S કક્ષક કરતાં P કક્ષક અને P કક્ષક કરતાં D કક્ષક અને D કક્ષક કરતાં F કક્ષક ઉપર લાગતો જે ઝેડ ઇફેક્ટિવ છે એ ઝેડ ઇફેક્ટિવ કેવો હોય, ઓછો હોય. કારણ શું આપશું? કારણ કે કેન્દ્રથી એનું અંતર વધે છે. આવું સિમ્પલ કારણ આપણે આપશું. જ્યારે ઉર્જાની વાત કરીએ તો ઉર્જાની વાત આના કરતાં ઉલટી હોય. આ કેન્દ્રની વધારે નજીક છે એટલે એના ઉપર આકર્ષણ બળ વધારે લાગશે, આકર્ષણ બળ વધારે લાગશે એટલે ઉર્જાનું ઉત્સર્જન ત્યાંથી વધારે થશે, એટલે એની ઉર્જા કેવી હશે, ઓછી હશે. બરાબર? તો 4S કરતાં 4P દૂર છે એટલે એના કરતાં એની ઉર્જા વધારે હશે, એના કરતાં 4D ની અને એના કરતાં 4F ની. જેમ કેન્દ્રથી કક્ષકનું અંતર વધશે એમ અંતરના વધારાની સાથે એના ઉપર જે કેન્દ્રગામી આકર્ષણ બળ લાગતું હોય એ ઓછું લાગે. આ આકર્ષણ બળ ઓછું લાગે એટલે આકર્ષક ક્રિયાઓ ત્યાં ઓછી થાય, એટલે એની ઉર્જા આપણને કેવી જોવા મળે, ઓછી જોવા મળે. તો ઉર્જાનો ક્રમ ઝેડ ઇફેક્ટિવ કરતાં આપણને કેવો જોવા મળશે, ઉલટો જોવા મળશે. હવે આપણી પાસે જે 4S, 4P, 4D અને 4F ની આપણે વાત કરીએ, આ બધી કક્ષકો ક્યાં આવેલી છે? તો આ બધી કક્ષકો છે ને એ 4th કક્ષામાં આવેલી છે. આ બધી કક્ષકો છે એ n = 4 આવેલી છે, 4th કક્ષામાં આવેલી છે. તો એક જ કક્ષાની અંદર આવેલી જુદી જુદી કક્ષકો છે, પણ આ જુદી જુદી કક્ષકો છે એના ઉપર જે શિલ્ડિંગ અંશ, અહીંયા જે કેન્દ્રનો જે શિલ્ડિંગ અંશ લાગતો હોય એ શિલ્ડિંગ અંશ કેવો લાગશે, જુદો જુદો લાગશે. આ શિલ્ડિંગ અંશ જુદો જુદો લાગશે એટલે આ જે 4S, 4P, 4D અને 4F કે જે હાઇડ્રોજનની અંદર સમાન શક્તિ ધરાવતી કક્ષકો હતી એની ઉર્જામાં પણ બહુપરમાણીય ઇલેક્ટ્રોનમાં શું થશે, વિપાટન થશે, એનું સ્પ્લિટિંગ થશે, એટલે આની ઉર્જા બદલાશે. એટલે 4S કરતાં 4P ની ઉર્જા વધારે હશે, 4P કરતાં 4D ની ઉર્જા વધારે હશે, અને 4D કરતાં 4F ની ઉર્જા વધારે હશે. એનું કારણ શું? તો એનું કારણ આ કેન્દ્રથી શિલ્ડિંગનો જે અંશ છે એ જુદી જુદી કક્ષકમાં રહેલા જુદા જુદા ઇલેક્ટ્રોન માટે જુદો જુદો હોય, અને આને પરિણામે સમાન કોષની અંદર એટલે સમાન મુખ્ય ક્વોન્ટમ આંકની અંદર રહેલા પણ જુદા જુદા જે પેટા કોષો હોય તો એની ઉર્જાની અંદર વિપાટન થાય, અને આ ઉર્જાની અંદર જે વિપાટન થાય છે એને આધારે આપણે આઉગબાઉના સિદ્ધાંતની અંદર જે n + l વાળો ક્રમ જોયો હતો એ રીતે વિવિધ કક્ષકોની ઉર્જા આપણને મળે. તો n + l વાળો રૂલ તો હવે તમને ખ્યાલ જ છે કે જેના માટે n + l નું મૂલ્ય નીચું હોય એની ઉર્જા ઓછી હોય, n + l નું મૂલ્ય વધારે હોય તો એની ઉર્જા વધારે હોય. પણ માનો કે n + l નું મૂલ્ય સમાન મળે તો એવા કેસની અંદર આપણે મુખ્ય ક્વોન્ટમાંકને આધારે નક્કી કરશું કે જેના માટે મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય નીચું છે એ કક્ષકની ઉર્જા કેવી હશે, ઓછી હશે, અને જેના માટે મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય વધારે હશે એના માટે એની ઉર્જા કેવી હશે, વધારે હશે. તો ત્યાં આપણે ક્રમ કેને આધારે નક્કી કરશું, પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર n ને આધારે નક્કી કરશું. હવે માનો કે હું 2S કક્ષક લઉં છું, 2S કક્ષક. પણ આ 2S કક્ષક કોની લઈએ? તો 2S કક્ષક આપણે હાઇડ્રોજનની લઈએ, આપણે હિલિયમની લઈએ, આપણે લિથિયમની લઈએ, આપણે બેરિલિયમની લઈએ, આપણે બોરોનની લઈએ, આપણે કાર્બનની લઈએ, આપણે નાઇટ્રોજનની લઈએ. તો આ બધાની જે 2S કક્ષક છે એના ઉપર જે કેન્દ્રનો ઝેડ ઇફેક્ટિવ લાગતો હોય એ ઝેડ ઇફેક્ટિવ તો બધાની અંદર બદલાશે. આની અંદર આકર્ષવાવાળા પ્રોટોન કેટલા હશે? તો આની અંદર 2S માં તો ઇલેક્ટ્રોન હોય નહીં, પણ માનો કે હોય તો એને આકર્ષવાવાળો
પ્રોટોન એક હોય, આમાં આકર્ષવાવાળા પ્રોટોન બે હોય, આમાં આકર્ષવાવાળા પ્રોટોન ત્રણ હોય, આમાં ચાર હોય, આમાં પાંચ હોય, આમાં છ હોય અને આમાં સાત હોય. તો આની આના ઉપર શું અસર થાય? તો હાઇડ્રોજનની જે 2s કક્ષકની ઉર્જા હોય ને એના કરતાં આની 2s કક્ષકની ઉર્જા ઓછી હોય, એના કરતાં આની 2sની ઓછી હોય, એના કરતાં આની 2sની ઓછી હોય. શા માટે? તો જેમ કેન્દ્રની અંદર z ઇફેક્ટિવ વધે એમ એ અહીંયા કક્ષક તો આપણે સમાન લીધી છે, તો એ સમાન કક્ષક ઉપર લાગતું કેન્દ્રગામી આકર્ષણ બળ વધે. આકર્ષણ બળ વધે એટલે આવી કક્ષક કેન્દ્રની નજીક આવે, અને કેન્દ્રની નજીક આવે એટલે એની શક્તિમાં શું થાય? ઘટાડો થાય. તો આ રીતે આપણે કહી શકીએ સમાન પેટાકોષની અંદર. આ પેટાકોષ કેવા લેવાના? સમાન. 2s આપણે લઈએ તો બધાના કેવા લેવાના? 2s. તો સમાન પેટાકોષની ઉર્જા પરમાણ્ય ક્રમાંક z ઇફેક્ટિવના વધારાની સાથે શું થાય? ઘટે. દાખલા તરીકે આ રીતે કે હાઇડ્રોજન માટે જે 2sની શક્તિ છે એના કરતાં લિથિયમ માટે 2sની શક્તિ કેવી હોય? ઓછી હોય. એના કરતાં સોડિયમ માટે 2sની શક્તિ કેવી હોય? ઓછી હોય. એના કરતાં પોટેશિયમ માટે 2sની શક્તિ કેવી હોય? ઓછી હોય. શા માટે? કારણ કે હાઇડ્રોજનની અંદર પરમાણુના કેન્દ્રમાં આકર્ષવાવાળો એક જ પ્રોટોન હોય, લિથિયમમાં એ 3 હોય, સોડિયમમાં એ 11 થઈ ગયા હોય, અને પોટેશિયમની અંદર એ 19 થઈ ગયા હોય. અને કક્ષક તો આપણે કઈ લીધી છે બધાની અંદર? 2s 2s 2s. તો વિચારો જોઈએ, અહીંયા 2s ઉપર 19 પ્રોટોનનું આકર્ષણ લાગતું હોય, યાની ઝેડ ઇફેક્ટિવ વધે, એ આ સમાન જે પેટાકોષ છે એ પેટાકોષનું કેન્દ્ર તરફ સંકોચન થાય, સંકોચન થાય એટલે એની ઉર્જામાં શું થાય? ઘટાડો થાય. તો આજે આપણે જે ટોપિક ભણ્યા એ ટોપિક ખૂબ કોમ્પ્લિકેટેડ ટોપિક છે, એને તમે હજુ એક કે બે વખત એને ટેક્સ્ટબુકમાંથી રીડ કરી લ્યો, વાંચી લ્યો, વચાઈ જાય પછી પાછો એક વખત તમે વિડીયો જુઓ એટલે તમારે એકદમ સ્ટ્રોંગ રીતે બધું સમજાઈ જશે. અને આપણે મોટાભાગના વિડીયોની અંદર ટેક્સ્ટબુકની મોટાભાગની લાઈન અને મોટાભાગના શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ. એ એટલા માટે કરીએ છીએ કે વિડીયો જોઈને તો તમને સમજાઈ જાય પણ ટેક્સ્ટબુક તમે વાંચો ત્યારે પણ તમને એ પિક્ચર ક્લિયર થઈ જાય, એટલા માટે આપણે શક્ય એટલી ટેક્સ્ટબુકની લાઈનનો ઉપયોગ કરીએ છીએ. તો આ ટેક્સ્ટબુકના ખૂબ હાર્ડ એવા ટોપિકનો વિડીયો છે, તો આ વિડીયો તમારા મિત્રો સુધી અવશ્ય અને અવશ્ય એને શેર કરો કે જેથી આપણે એની હેલ્પ કરી શકીએ. ઓકે, બધાનો ખૂબ ખૂબ આભાર.